મહીસાગરના બાલાસિનોરમાં રિક્ષા લઈ કેટલાક કિસ્સામોરાત્રીના ચોરી કરવા આવનાર છે તેવી બાતમી બાલાસિનોર પોલીસ મથકના પીઆઈ એમવી ભગોરાને મળી હતી। જે બાતમી આધારે અલગ અલગ પોલીસની ટીમો બનાવી વાહન ચેકિંગ કરતા રિક્ષા આવતા તેમાં છ ઇસમો બેઠેલ હતા અને રિક્ષાના ભાગે ઘરના તાળા તોડવાના સાધનો તથા પક્કડ તેમજ લોખંડની એંગલો મળતા છ ઇસમોની અટકાયત કરી હતી। પોલીસે ટેકનિકલ એનાલિસિસ આધારે પકડાયેલાઓને અલગ રાખી પૂછપરછ કરતા ખેડાના છ ઇસમોએ અનેક ગુનોની કબલાત કરી હતી। પોલીસે છ ઘરફોડ ચોરની અટકાયત કરીને બાલાસિનોરના 10, કોઠંબાના 4, કપડવંજના 2, માલપુરનો 1 સહિત બાયડ તથા લુણાવાડાની ચોરીનો ભેદ ઉકેલાયો હતો। બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા ટાઈમથી ચોરીઓનો આતંક હતો, જે બાબતે પોલીસે સઘન ચેકિંગ કરી હેમંત સોર્સથી માહિતી મેળવી એક મધ્ય ગુજરાતની મોટી ગેંગ પકડેલ છે, જે દેવી પૂજક અને વાઘરી સમાજની જે ગેંગ છે એ છેલ્લા ઘણા સમયથી બાલાસિનોરમાં આવીને ખૂબ ચોરીઓ કરતી હતી। એમને પકડી ઇન્ટ્રોગેશન કરી પૂછપરછ કરતાં કુલ 18 જેવી ઘરફોડો એમણે કબૂલ કરેલ છે। અને આ ગેંગનો એક બીજો ચોરીનો એમો એવી છે કે સ્મશાનમાં જે લોખંડ હોય એ પણ ચોરતા હોય છે, એ પણ એમણે 23 જેવી ચોરીઓ કુલ કબૂલાત કરેલ છે, લોખંડ ચોરી અને વેચી દેતા હોય છે। એમની હજી ડિટેલમાં પૂછપરછ ચાલુ છે, આ મોટી ગેંગ છે ને હજી એ ઘણા ગુના આગળ નીકળે એવા છે। સાહેબ, જિલ્લાના કેટલી એવી ચોરી કરી છે ટોટલ? આપણા જિલ્લામાંથી હજી 13 જેવી ચોરીઓની એમણે કબૂલાત કરી છે, હજી પૂછપરછ એમની ચાલુ છે। સાહેબ, આ ગેંગ ક્યાંની છે? આંતરસુબા ખેડા જિલ્લાની। છત્રસિંહ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, બાલાસિનોર, મહીસાગર।